હેલો સ્ટુડન્ટ્સ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ એટ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર વીસ બહેનનો પત્ર આ જે પાઠ છે તેના લેખક છે મણિલાલ હરિદાસ પટેલ અને તેનો જન્મ પંચમહાલ જિલ્લાનું જે પાલા ગામ છે ત્યાં થયો હતો તેમના જાણીતા પુસ્તકો જોઈએ તો માટી વટો અને ભૂસાતા ગ્રામ ચિત્રો હેલી અને અંજળ એમના પુસ્તકો છે હવે અહીં રજૂ કર થયેલું પત્રમાં લેખકે પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્ત્વ આપણને સમજાવ્યું છે લેખકે પ્રકૃતિ અને ઉત્સવોના વર્ણન માતૃભાષામાં સુંદર રીતે થઈ શકે છે એમ જણાવ્યું છે આ પત્ર લેખકના પ્રકૃતિ પ્રેમ તથા માતૃભાષા પ્રત્યેના એમના ગૌરવને પ્રતિબિંબિત કરે છે વૃક્ષોની શોભા અનેક પશુ પક્ષીઓના નામો ફૂલો અને એમની સુગંધ પશુઓની બોલી અને એના વિવિધ ક્રિયા રૂપોની જાણકારી આ પત્રમાંથી આપણને મળે છે આ પત્રમાં ગુજરાતી ભાષાનો વિશ્વકોષ ગુજરાતી ભાષાની શબ્દ રમતો વિશિષ્ટ શબ્દો વગેરેનું વર્ણન અત્યંત રસપ્રદ રીતે મણિલાલ પટેલે કરેલું છે અહીંયા આપણને એક પત્ર રૂપે આ ચેપ્ટર આપેલું છે એનાથી આપણે આપણે પત્ર કેવી રીતે લખવું ક્યાં એડ્રેસ લખવું કઈ રીતે સંબોધન કરવું એ પણ આપણે જોઈ શકાય છે જુઓ સ્ટુડન્ટ અહીંયા પહેલાં આપણને એડ્રેસ લખાવેલું છે કે અનન્યા વિસ્મયકુમાર ગામ છે ગોલાના પાલા મધવાસ તારુકા લુણાવાડા જિલ્લો છે પંચમહાલ અને તારીખ છે પંદર છ બે હજાર બાર હવે એને સંબોધન કરીને લખ્યું છે કે પ્રિયભાઈ અરવ તારીબેન અનન્યના પ્રણામ તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે હું રાજી થઈ છું હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે હાસ તો એક તરફ વસંતનો પાલવ પાલવ એટલે પહેરેલી સાડીનો લટકતો જે છેડો છે એને આપણે પાલવ કહીએ છીએ તો આ પાલવ પ્રકૃતિ ઉપર અને વસંત વસ્તીમાં પણ ફરફરાવા લાગે છે અને બીજી તરફ શું છે કે પરીક્ષાનીઓ તૈયારી ચાલે છે વળી સીમ એટલે ગામડાનો જે સીમાડો છે એની વાત કરી છે અને ખેતરોમાં શિયાળો પાક ઘઉં ચણા વાઢવાની શરૂઆત કરતા લોકો દેખાય છે તો ચોથી વાત એ તો લગ્ન ગાળો આવવાનો છે એટલે એની આગોતરી આગોતરી એટલે પહેલાંની વધામણીઓ અને ખરીદીમાં લોકો વ્યસ્ત બની જાય છે અને તને કહું તો મને આ ઋતુ બહુ ગમે છે આમ તો વર્ષા અને શરદ એ પણ મારી મનગમતી મોસમો એટલે કે ઋતુઓ છે પણ વસંતના જે દિવસો છે એ મને કંઈક ખાસ વધારે જ ગમે છે અને તેના કારણો પણ છે તું તો કહેશે કે કોયલ બોલે છે અને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે હા એ વાત સાચી છે પણ એટલું જ નહીં કોયલ તો આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો તરફ અને વાતાવરણ તરફ ખેંચતી જ રહે છે એ મને વાલી છે પણ એમ તો મને કબૂતર હોલો કાગડો દેયળ અને દેવચકલીઓ પણ વાલા છે વળી વસંતમાં તો કંસારો ને કલકલીઓ ચાસ અને ગ્રી પણ તરસ્યું તરસ્યું બોલ્યા કરે છે એ પણ મને ગમે છે અને હવામાં સેલારા સેલારા એટલે પાણીમાં તરતા હોય તેમ ઉડતા જે બુલબુલો છે પતરંગો છે દરજીડો છે અને શક્કરખોર છે એને પણ હું જોઈ રહું છું અને એ પણ મને એટલા જ ગમે છે બરાબર ને તને યાદ છે કે આપણી ગુજરાતીની ચોપડીમાં આ બધા પક્ષીઓ વિશે તથા ઋતુઓ વિશેના કાવ્યો આવે છે આપણે તો એ બધું જોયું અને સાંભળ્યું જ છે તને જો યાદ હોય તો દાદાજીએ ઘરવાળામાં જે ખેતર ઘરવાળો એટલે શું કે ઘરની પાછળની જે જગ્યા છે એ ઘરવાળામાં ખેતર વગળે વૃક્ષો દાદાજીએ વાવેલા હતા ને ગામમાં તો આજે વૃક્ષો ઘણા બધા છે ઋતુઓ જાળવે જાળવે એટલે કે નાના નાના ઝાડ ઉપર દેખાય છે અને ત્યાં જ તો પક્ષીઓ એ જ જે નાના નાના વૃક્ષો દેખાય છે એના ઉપર બેસીને ગીતો ગાય છે પીપળે અને વડના જે ટેટા જે વડ ઉપર જે ફળ આવેલું હોય છે એને આપણે ટેટા કહીએ છીએ ને તે ટેટા તથા સોન મોરના પાપડાને બીજા ફળો પણ તે પક્ષીઓ ખાય છે વૃક્ષો તો ધરતીની શોભા છે એ છે તો રોજનું આપણું જે જીવન છે એ આપણને ભર્યું ભર્યું લાગે છે તને થશે કે અનન્યા આજે માતૃભાષાનો જાદુ એટલે કે ચમત્કાર દેખાડવા સારું આ બધું લખી રહી છે તે બોલને એમાં ખોટું શું છે ભૈલા કે જો હું માતૃભાષાનો ચમત્કાર દેખાડું તો એમાં કાંઈ ખોટું નથી ભયલા વૃક્ષોના પાંદડાઓ તે એમના જ શબ્દો છે જ ને જે વૃક્ષ ઉપર જે પાંદ છે એના પણ જે ખળખડાટ છે એ એના શબ્દો છે અને પવન પણ કેવું મર્મ મર્મ હસે છે કે જે પાંદડા હલવાથી જે અવાજ આવે છે એની અહીંયા આપણને વાત કરી છે અને પવન જે ધીમો ધીમો હસે છે પવનની પણ એક ભાષા છે અને ફૂલો વૃક્ષોની કવિતા છે જ ફૂલો અને વૃક્ષોની પણ એક કવિતા છે આજકાલ કેસુડાનો કેસરી રંગ સીમ વગડામાં મોટેથી બોલતો સંભળાય છે અને સ્ટુડન્ટ તમને ખબર છે કેસુડો એટલે શું છે કે જે અત્યારે આપણે હોળી ધૂળેટી આવી જ રહી છે એમાં જે આપણે કેસુડાના ફૂલનો જે કલર બનાવીએ છીએ એ કેસુડાના કેસરી રંગની અહીંયા વાત કરી છે ને સીમડો તો રાતાગલ ફૂલોથી એવો તો ભરાઈ જાય ગયો છે કે એમાં જઈને કાગડો જો બેસે તો એ રાતો ચોળ થઈ જાય છે રાતાગલ એટલે રાતા પોળ કે શું કહે છે કે જે સીમડો છે એ આ વસંત ઋતુમાં એટલો બધો ખીલી ગયો છે અને તે પોતાનો રાતવચોડ એટલે કે લાલ રંગમાં એટલો બધો ખીલી ગયો છે કે કાળા કાગડો પણ જો એના ઉપર બેસે તો આપણને શું લાગે કે એ પણ જાણે લાલચોડ એટલે કે રાતા કલરનો બની ગયો છે હું તો સીમળા નીચે ઊભી રહું તો લાલ ચટ્ટાક ફૂલોથી ભીંજાઈ જાઉં છું ક કેવી રીતે કે વસંતમાં ખૂબ જ સીમળાના ફૂલો ખીલા છે અને હું જો એની નીચે ઊભું તો ઉપરથી એટલા બધા ફૂલો ખરે છે કે હું એ લાલ ચટ્ટક ફૂલોથી જાણે કે ભીંજાઈ ગઈ હોય એવું લાગે છે ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોરિયા છે મોરિયા છે મતલબ ખીલ્યા છે એની સુગંધોની લહેરો તો છાતીને અને મગજને તરબોળ એટલે કે તરબતર કરી દે છે તમને ખબર છે ને સ્ટુડન્ટ્સ કે મોગરાના ફૂલોમાં કેટલી બધી સ્મેલ હોય છે બારી પાસે બેસીને વાંચું છું જ્યારે ત્યારે જે ચો ચંપાના જે ફૂલો છે એ મને જાણે કે તાકી રહે છે અને ટગરી જે ટગરની જે કડીઓ છે એ પણ બને ટગર ટગર કરી અને મારી સામે જુએ છે ને ના જે છે ફૂલ તે તો બોલકા છે એટલે કે તે વાચાડ છે તો બોલાવે જ ને આપણને એ હજારીગલ બોલકા છે વાચાડ છે તો એ પણ જાણે કે મને બોલાવતા હોય એવું મને લાગે છે પણ ભાઈ મારે તો હવે પરીક્ષા આવે છે એટલે વાંચવું જ પડશે આગળ શું લખે છે એ અરવને કે ખાસ તો મેં તને અભિનંદન આપવા માટે આ પત્ર લખ્યું છે પૂછે છે કેમ જાણે કે અરવને એવું કહે છે કે તું જાણે કે એવું મને પૂછે છે કે મેં શેના અભિનંદન તને આપવા માટે આ પત્ર લખ્યો છે તો અરે ભૈલા તે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને અગિયાર સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો તે મને બહુ ગમ્યું તે આવો ડિસિઝન લીધો છે કે તારે ઇંગ્લિશ મીડિયમમાં નહીં પણ ગુજરાતી મીડિયમમાં ભણવાનું અને એ પણ અગિયાર સાયન્સમાં એ મને વાત સૌથી વધારે ગમી છે કે તે ગુજરાતી માધ્યમને પસંદ કર્યું અત્યારે તો શું છે કે આપણે ત્યાં લોકોને અંગ્રેજીની ઘેલું લાગીએ છે હા એ વાત સાચી છે કે અંગ્રેજીની જરૂર છે પણ માતૃભાષા જો બરાબર ન આવડે તો શું થાય કે બાવાના બેય બગડે એવું થાય એક નવી કહેવત પણ અત્યારે આપણે અહીંયા પ્રસરી છે કઈ કે ઉત્તમ અંગ્રેજી અને માધ્યમ ગુજરાતી જો આપણને ગુજરાતી બરાબર ન આવડતું હોય તો આપણા બાવાના બે બગડે એટલે બંને બાજુએ આપણને નુકસાન થાય કે આપણને ન ગુજરાતી આવડે કે ન ઇંગ્લિશ આવે અત્યારે આપણે એવું છે કે આપણે ઉત્તમ રીતે અંગ્રેજી શીખવાનું પણ માધ્યમ કયું રાખવાનું ગુજરાતી હા ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણને શું લાભ થાય છે કે આપણી જે કલ્પના શક્તિ છે તર્કશક્તિ છે એ વધુ ખીલે છે માતૃભાષા જન્મ ગઢતુથીમાં મળે છે ગળથુથી એટલે શું કે જે આપણે બાળક જન્મે અને તરત જ આપણને આપણે એને જે મીઠું વસ્તુ આપીએ છે એને કહેવાય છે ગળતુતી તો આપણને જન્મથી જ આપણી માતૃભાષા આપણને મળે છે એ આપણને આપણા મા બાપ ઘર કુટુંબ ગામ અને સમાજની એ દેહગી છે એટલે કે એ આપણને આપણા મા બાપ ઘર કુટુંબ ગામ અને સમાજની બક્ષિસ છે તેમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ રહેલી છે આપણા જીવનની પરંપરાઓ રૂઢિઓ બધું જ શબ્દે શબ્દે સંગ્રેલું એટલે કે એમાં સાચવેલું છે અને આપણા જે વિશ્વ કવિ છે રવીન્દ્રનાથ ટાગોર એણે પણ માતૃભાષાનો મહિમા કરતાં શું કહેલું છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું જે દૂધ જ છે એ જ વધારે વિકસાવે છે તો આપણને પણ આપણી માતા ભાષા માતૃભાષા જે ગુજરાતી કે કોઈ પણ આપણી માતૃભાષા હોય અહીંયા આપણી માતૃભાષા આપણે ગુજરાતી છે તો એ જ આપણને પૂરેપૂરો આપણો વિકાસ કરાવી શકે છે અને આપણને મજબૂત બનાવી શકે છે એટલે તો કહેવત છે ને કે મા તે મા અને બીજા બધા વગડાના વા આપણને જન્મ આપનારી જે બા એટલે કે આપણી જે માતા છે એ અને આપણી બા એટલે કે આપણી જે માતા છે એની જે ભાષા છે એ શું છે માતૃભાષા ને ત્રીજું આ અનાજ પકવી અને પોષનારી ને વૃક્ષો અને વનરાજીને એટલે ગીચ ઝાડીઓ જે ખીલવનારી આપણી ધરતી છે આપણી માતા છે એ માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ લઈ ન શકે એક કોણ આપણને જન્મ આપવાનારી માતા છે એ બીજી એ માતૃભાષા અને ત્રીજી છે આપણી આ ધરતી માતા એટલે કે આપણી મા માટી આ ત્રણેયનું જે સ્થાન છે એ કોઈ પણ લઈ શકતું નથી આ વાત તો અરવ તું પણ સમજે જ છે ગાંધી બાપુએ પણ શું કહેલું કે આપણો રાજકાર ભાર છે એ અંગ્રેજી ભાષામાં અત્યારે ચાલી રહ્યો છે એ સૌથી કમ નસીબ બાબત આપણા માટે છે જો કે આજે લોકો મોહમાં અંધ છે મોહના લીધે સારું અને નરસું એને ખબર ન હોય એવી રીતે એ લોકો આજે આમાં અંધા બની ગયા છે અંગ્રેજી વિશા વિશેના જે ખોટા ખ્યાલો છે એમાં એ લોકો રાચે છે અને માતૃભાષાનો મહિમા જે છે એ સમજવા જ તૈયાર નથી પણ હવે ધીમે ધીમે સૌને સમજાશે કે ભાષા તો લોહીના લયમાંથી પ્રગટ છે પ્રગટે છે અને તે જ આપણને આગળ લઈ જઈ શકે છે આ વાત આપણે બરાબર સમજવી જોઈએ કે જે ભાષા છે એ આપણા લોહીમાંથી આવે છે અને એ જ ભાષા આપણને ખૂબ જ આગળ લઈ જઈ શકે છે આજે તો ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોષ છે પચીસ ભાગમાં તે છે દુનિયાભરનું જ્ઞાન એમાં છે જો ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન છે એ વિશ્વકોષમાં હાજર છે હવે આગળ કે છે કે તને યાદ હશે અરવ આપણે ગુજરાતી ભાષાઓમાં કેવી કેવી રમતો રમતા હતા તને યાદ છે ને કેટલાક વાક્યો ને કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળતો હતો હવે બબ્બે દ્રષ્ટાંત તો લઈએ કે લીમડી ગામે ગાડી મળી જ્યારે બારે જા નવજીવન અને મળિયા અડમ સ્ટુડન્ટ તમે પણ આ વાંચી જોજો કે રાઈટ કે લેફ્ટ થી ગમે તે સાઈડથી તમે વાંચશો તો આ આપણને સેન્ટેન્સ આ જ રીતે વચાશે ડાબેથી વાંચો કે જમણેથી વાંચો અર્થ તો એનો એ જ એવી જ શબ્દ રમતો શબ્દો કે સમૂહોને જોડીને તોડીને કરતાં આપણે જે મજા એ અરવ તને યાદ જ હશે કવિતા ગાવાની મજા તો માતૃભાષા જેવી બીજી કોઈ ભાષામાં આવે જ નહીં હમણાં જયદેવ કાકા મને મળેલા એ પણ માતૃભાષા વિશે વાતો કરતા હતા કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે આપણને સંભળવું એટલે કે સપનું પણ માતૃભાષામાં જ આવે છે કેમ સ્ટુડન્ટ સાચી જ વાત છે ને કે તમે ક્યારેય ઇંગ્લિશમાં વિચારો કર્યા છે તમે ક્યારેય ઇંગ્લિશમાં સપનું જોયું છે અને માતૃભાષા હૈયે છે તો તરત જ આપણને હોઠે આવે છે કે જે વસ્તુ આપણે કહેવું હોય તે આપણે બિંદાસ આપણે કહી શકીએ છીએ કારણ એનું કારણ શું કે એ આપણી માતૃભાષા છે માતૃભાષા હૈયે છે અને તરત જ એ આવી જાય છે આપણે કોઈ પણ ભાષા ક્યારે પણ વાંચીએ એ સમજીએ પણ જો સાંભળીએ આપણે અને વાંચીએ પણ જો આપણે એને સમજવી હોય તો અને યાદ રાખવી હોય તો આપણે એમાં શું કરીએ છીએ કે એને આપણે આપણી માતૃભાષા છે એમાં આપણે ટ્રાન્સલેશન કરી લઈએ છીએ અને પછી જ એને આપણે યાદ રાખીએ છીએ હાથ કરતાં પણ વધુ હાથવગી એટલે હાથવગી એટલે શું કે જ્યારે જોઈએ ત્યારે મળી રહે એવી આપણી માતૃભાષા છે આપણે પ્રેમ કરીએ છીએ થોડો અજિયાઓ કરીએ છીએ કે રીસાએ છીએ કે રડીએ છીએ કીટા કરીએ છીએ કે વાલ કરીએ છીએ આ બધું જ આપણે માતૃભાષામાં વટબંધ આપણે કરી શકીએ છીએ આપણી માતૃભાષા ગુજરાતી જે છે એ અજબ ગજબની છે કે એમાં સગાવાલાઓ માટે અંગ્રેજી કરતાંય વધારે શબ્દો છે જુઓ સ્ટુડન્ટ કે આપણે અંગ્રેજીમાં આપણા મામા કાકા બધાને માટે એક જ શબ્દ વપરાતો હોય શું કે અંકલ બરાબર તો એવું નથી આપણે ગુજરાતીમાં આપણે સગાવાલાઓ માટે કેટલા બધા સંબોધનો છે જોઈએ કે મામા મામી માસામાસી ફોય ફૂવા બહેન બનેવી નણન નણદોય સાસુ સસરા સાડા સાડી સાળાવેલી ભાભી જેઠાણી જેઠ દિયર ધેરાણી વગેરે આવા તો ઘણા બધા સંબંધો છે કે જેના માટે અલગ અલગ સંબોધન છે અને આપણી ગુજરાતી છે એના માટે આપણે બીજું શું કર્યું છે કે આપણે કોઈ બીજી ભાષાના શબ્દો છે એને પણ આપણે આપણા કરી લીધા છે જુઓ કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ કે એ બીજી ભાષાના શબ્દો છે પણ આપણે એને અપનાવી લીધા છે જેવા કે ટેબલ ટિકિટ ઓફિસ સ્ટેશન બસ ટ્રક ખુરશી મેજ ખુશી અરજી હકીકત અને જામ આવા ઘણા બધા શબ્દો છે કે જેને આપણે અપનાવી લીધા છે હવે ગુજરાતી ભાષામાં કેટલીક વિશિષ્ટ શબ્દોની મજા છે તું મને પણ આ શબ્દોના અર્થ લખી મોકલ છે જુઓ અહીંયા કેટલાક આપણને શબ્દો આપેલા છે કે જેના અર્થ આપણે જોઈએ જો કાગા નીંદર હવે કાગા નીંદર એટલે કાગડાના જેવી તરત જાગી જવાય તેવી અને બીજું છે દાધા રંગી દાદા રંગી એટલે અડધું ડાયું અને અડધું ગાંડું કે દંગ ધડા વગરનું એવું આપણે કહી શકીએ હવે ત્રીજો શબ્દ છે સિરામણ સીરામણ એટલે સવારનો નાસ્તો ગોફણ છે કે પથ્થર અને ઢેફાના નાના ટુકડા ફેંકવાનું જે સાધન છે એને કહેવાય છે ગોફણ અને નળદોય એટલે નણંદના જે હસબન્ડ છે એના માટે શબ્દ વપરાણો છે નળદોય ઝાલર તાણુ એનો મિનિંગ શું છે કે સાંજનો મંદિરનો આરતીનો જે સમય છે એને કહેવાય છે ઝાલર ટાણું ગામતરું એટલે એક ગામેથી બીજે ગામ જવું સપ્તપદી એટલે લગ્ન મંડપમાં વર કન્યાએ સાત પગલા સાથે ફરવાની જે વિધિ છે એને કહેવાય છે સપ્તપદી અને ઘડામણ એટલે ઘડવાનું મહેન તાણું સુકવણી એટલે સૂકવીને તૈયાર કરેલું પાણીયારું એટલે પાણીના વાસણ રાખવાની જગ્યા પાદરું એટલે સીધું કે જેવું કે આડું અવડું નહીં એવું સીધું દહીં થરું એટલે એક જાતની જાડી પોચી પૂરી કે જેને દહીં થરું કહેવાય અને કંકાવટી એટલે કંકુ રાખવાનું પાત્ર તો આવા તો કેટલાયો શબ્દ છે અરવ તું પણ શોધીને મને લખજે હો જરૂર બા મને કહે છે કે ગુજરાતીમાં દરેક પશુ બોલે એને માટે નોખા નોખા ક્રિયાપદો છે અરે ભે જો તું સાંભળ અહીંયા હું તને એ કહું છું કે ભેંસ બોલે તો શું કે છે રેકે છે ગાય બોલે તો શું કહે છે કે ભાંભરે છે બળદ બાંગડે છે શિયાળ રડે છે કૂતરું ભસે છે બકરી બે બે કરે છે ઊંટ ગાંગરે છે ગધેડું ભૂકે છે હોળો હણહણે છે જે વાઘ છે એ ત્રાડે છે સિંહ છે એ ગરજે છે હાથી છે રણકે છે તને થતું હશે અરવ કે બસ હવે બહુ થયું નહીં આજે તારી સાથે પત્રમાં ઘણું ઘણું હું બોલી છું હા અરવ મને ફોન કે એસએમએસ કરતા તો પત્ર લખવાનું જ બહુ ગમે છે હાસ તો ફોન તો છે એ હવામાં વહી જાય છે અને એસએમએસમાં જે ભાષા છે એ તો લાગણી કે ભાવ વગરની હોય છે અને ટૂંકીને બનાવટી લાગે એવી હોય છે તેથી જ મને તો કાગળો લખવાના અને એ કાગળો વારંવાર વાંચવાના અને ખૂબ જ ગમે છે હા હવે તને છેલ્લી વાત એ કહી દઉં કે આ રજાઓમાં તું આવે છે ને અહીંયા આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાત તથા ચંપાનેર છે એના પ્રવાસે જવાનું છે જ્યારે તું અહીંયા રજાઓમાં આવે ત્યારે અને ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં પણ જઈશું અને ત્યાં લોકજીવનના બધા જ રંગો છે એ આપણે જોઈશું સાંભળશું અને મજા કરીશું થોડીક વાર્તાઓ પણ તું અહીંયા આવે ત્યારે આપણે વાંચવાની છે સાથે સાથે આપણે વિજ્ઞાન કથાઓ છે એને પણ ઉકેલીશું અને રાત્રે જે આકાશમાં તારાઓ છે એને પણ આપણે ઓળખીશું ને સીમ અને વગડામાં કે જે ખેતરોમાં જે ઝાડવા છે અને પક્ષીઓ છે એને પણ આપણે ઓળખવાના છે તો તું આવે ત્યારે આ બધું જ આપણે અહીંયા કરવાના છીએ અને હા અહી મમ્મી પપ્પા છે એ સારા અને સાજા છે એટલે કે બરાબર છે છે ત્યાં પૂજ્ય કાકા કાકી એ મજામાં હશે સૌને પ્રણામ તારી બેન અનન્યા જુઓ સ્ટુડન્ટ અહીંયા લાસ્ટમાં આપણને લિખિતનમાં આપેલું છે તારી બેન અનન્યા અને રથયાત્રા વલ્લભ વિદ્યા નગર હવે સ્ટુડન્ટ્સ આપણું આ જે ચેપ્ટર છે ટવેન્ટી એ અહીંયા પૂરું થાય છે અને આપણું ટ્વેન્ટી વન જે ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું તો સી યુ ઇન નેક્સ્ટ વિડિયો થેન્ક યુ સો મચ